ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે આવેલા પૌરાણિક શુક્લ તીર્થ ગામ ખાતે દેવઉઠી 11 થી દેવદિવાળી સુધી ભરાતા ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તિકો ઉમટી પડે છે. ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે આવેલા પૌરાણિક શુક્લ તીર્થ ગામ ખાતે દેવઉઠી 11 થી દેવદિવાળી સુધી ભરાતા ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તિકો ઉમટી પડ્યા હતા. નર્મદા નદીના કિનારે આવેલા શુક્લતીર્થ ગામમાં શુક્લેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર વિષ્ણુ મહાદેવનું મંદિર આવેલું છે. ચકાર્તક માસમાં દેવઉઠી 11 થી દેવદિવાળી સુધી ભાતીગળ મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડે છે. ઓમકારેશ્વર વિષ્ણુ ભગવાનની પ્રતિમા સ્વયંભૂ નર્મદા નદીમાંથી પ્રગટ થઈ હતી. શુક્લેશ્વર મહાદેવના નામ પરથી આ ગામનું નામ શુક્લતીર્થ પડ્યું હોવાનું માનવામાં આવે છે. ભાતીગળ મેળામાં શુક્લેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર વિષ્ણુ ભગવાનના દર્શન કરી ભક્તોએ મેળામાં મહાલવાની પણ મજા માણી હતી. આજે શુક્લતીર્થમાં જે મેળો ભરાય છે એનો શું વિશેષ મહિમા છે એ હું તમને ટૂંકમાં સમજાવું છું. ઈશ્વાકુકુલમાં ચાણક્ય નામના રાજા થઈ ગયા. તે શરીરના કષ્ટ રોગથી પીડિત હતા, તો તેમને ઋષિ મુનિઓને પ્રાર્થના કરી કે મને કોઈ એવો રસ્તો બતાવો કે જેથી અમારો ઉદ્ધાર થાય, અમારા પિત્રોનો ઉદ્ધાર થાય અને સર્વે પાપોમાંથી મુક્ત થઈએ. તો આકાશવાણી થઈ ગઈ, જ્યાંથી નર્મદા નદી નીકળે છે અમરકંદથી, ત્યાંથી તું કાળા વસ્ત્ર, કાલી ગાય, કાળા સરવાલી નાવ લઈને નીકળ. જ્યાં આવતા ત્રણે ત્રણ વસ્તુ શ્વેત સફેદ થશે ત્યાં તારો મોક્ષ થશે, તારું કલ્યાણ થશે, તારો ઉદ્ધાર થશે અને કોઈ દેવના દર્શન થશે. એ રાજા અમરકંદથી કાળા વસ્ત્ર, કાલી ગાય, કાલી નાવ લઈને નીકળે છે. તો આ શુક્લતીર્થની ભૂમિ પર આવતા એ ત્રણે ત્રણ વસ્તુ શ્વેત સફેદ થાય છે અને પાતાળમાંથી મહાકાલ શિવલિંગ પ્રગટ થાય છે અને કહે છે કે તારી તો સર્વ મનોકામના પૂર્ણ થઈ છે, હવે તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલ. ત્યારે કે પ્રભુ, મારી બીજી કોઈ અંતિમ ઈચ્છા નથી, પણ આપ મા ઉમાપતિ સહિત સદાને માટે આ સ્થાન ના છોડો એવું મને વચન આપો અને સર્વેનું કલ્યાણ કરો. ભોલેનાથે કીધું તથાસ્તુ. ત્યાંથી આ શિવલિંગ અહીંયા પ્રગટ થઈ ગયું અને જે આ શુક્લેશ્વર મહાદેવનું નામ પડ્યું છે એ કાળા વસ્ત્ર, કાલી ગાય, કાળા સરવાલી નાવ શ્વેત સફેદ થઈ શુક્લયાને કે શ્વેત સફેદ, એના પછી આ શુક્લેશ્વર મહાદેવનું નામ પડ્યું અને આ શુક્લેશ્વર મહાદેવના નામ પરથી આ ગામનું નામ શુક્લતીર્થ પડ્યું. અને દર કાર્તકી પૂનમે દેવથી 11 થી 20 સુધીનો અહીંયા મેળો ભરાય છે અને એ મેળાનો બધા દર્શનાર્થીઓ લાભ લે છે. અહીંયા કાર્તક સુદ પૂનમનો શુક્લતીર્થમાં જે મેળો ભરાય છે એમાં નર્મદા નદીમાં સ્નાન કરી ને શુક્લેશ્વર મહાદેવનું દર્શન કરવાના, ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના દર્શન કરવાનું મહાત્મા છે. આ બહુ પૌરાણિક મેળો છે. અહીંયા આજુબાજુના ગામમાંથી ઘણા લોકો સ્ટેન્ડ બાંધે છે ને 8-10 દિવસ અહીંયા જ રહે છે. બીજું કે યાત્રાળુઓ માટે 600ની ઉપર સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ આવેલા છે, એમના માટે મનોરંજન માટે પણ વ્યવસ્થા કરેલી છે. ત્યાર ઉપરાંત અહીંયા ગ્રામ પંચાયત શુક્લતીર્થ તરફથી કોઈને કોઈ મુશ્કેલી ના ઊભી થાય એ માટે પૂરતો તકેદારી રાખવામાં આવેલી છે. અમારે ત્યાં મેળો આવે છે એટલે અમને ખૂબ મજા પડે છે. કારણ, એનું કારણ એ છે કે અમારે દિવાળી કરતાં આ ઉત્સવ અમને વધારે, અને ઘરનો શણગાર ને આરતી બધું અમે છે ને દિવાળી કરતાં હમણાં કરીએ છીએ. અમારે ત્યાં આજુબાજુથી મહેમાનો અમારા દૂર દૂરથી અમારે ત્યાં 5-10 દિવસ રહેવા માટે આવે છે અને અમે ખૂબ મજા કરીએ છીએ, ખૂબ એન્જોય કરીએ છીએ એટલે અમને ખૂબ આનંદ થાય છે. અને અમારા મહેમાનો સાથે, અમારા સગાવાળાની સાથે અમે એકજૂથ થઈને હમણાં જ મળીએ અને અમે એવી લહેર કરીએ અહીંયા કે દિવાળીને ભૂલી ગઈએ. અમારે ત્યાં દિવાળીનું મહત્વ કરતાં આ દેવ દિવાળીનું મહત્વ છે અને તે મેળાના લીધે. આ મેળો અહીંયા જે ઓમકારનાથ વિષ્ણુ ભગવાન છે એનો પૂનમના દિવસે એમનું પ્રાગત્ય દિવસ છે. જે નર્મદાની અંદરથી સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયેલી ને ઓમ કરીને પ્રગટ થયેલી એટલે એ તો દિવાળીને 11 જે તુલસી વિવાહના દિવસથી પૂનમ સુધી એના લીધે એનો મેળો ભરાય છે. અહીંયા શુક્લતીર્થમાં શુક્લેશ્વર મહાદેવનું મંદિર પણ છે, પણ ખાસ મેળો એ વિષ્ણુ ભગવાનના પ્રાગત્ય દિવસના લીધે અહીંયા ભરાય છે અને અહીંયા લાખોની સંખ્યામાં લોકો ભક્તો આવે છે અને દર્શન કરીને નર્મદા કિનારે સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. મેળાની તો દરેકને ખૂબ જાણકારી તો હશે જ, પણ અહીંયા જે આ મેળો ભરાય ભાતીગઢ મેળો એટલો પાવરફુલ, એટલો સરસ ભરાય કે વર્ષે કોઈ મહેમાન ના આવે એ મહેમાન આવે અમારી ઘેર અને એટલો એન્જોય મળે કે ન પૂછો. ધાર્મિક પૌરાણિક કથાથી ભરેલું આ ગામ છે અને બહુ સારું ગામ છે, એમને બહુ આનંદ છે. વાસુ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.